જૂનાગઢના ભેસાણ તાલુકાના ગળત ગામે બે દિવસ પહેલા પૂર્વ સરપંચ અને હાલ તાલુકાના ભાજપના મંત્રી વિનુભાઈ કેશુભાઈ ડુબરિયાની હત્યાના બે આરોપીને જૂનાગઢ એસઓજીની ટીમ અને ભેસાણ સ્થાનિક પોલીસ બગસરા રોડ ઉપરથી દબોચી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ સરપંચ વિનુભાઈ સાથે અગાઉ જાહેરમાં બોલાચાલી થયેલ હતી, જેનો ખાર રાખી હત્યા કરવામાં આવી હતી તેવું આરોપીએ કબૂલ્યું હતું. આ સમગ્ર ઘટનાને જૂનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતાની સીધી દેખરેખ હેઠળ ભેસાણ પીએસઆઈ કાતરિયા અને એસઓજીના પીઆઈ ચાવડા અને પીએસઆઈ સોલંકીની ટીમે શકમંદોને પકડવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી, જે દરમિયાન કાલે સાંજે બે આરોપીની ધરપકડ કરાઈ હતી, જેમાં ગામના ગોરખ જસકુ બસિયા અને રાજુ બાઘુ બસિયાને બગસરા રોડ ઉપર આવેલ રફાડિયા ચોકડીએથી બાતમીના આધારે દબોચી લીધા હતા. મૃતક વિનુભાઈ ડોબરિયાને આરોપીઓ સાથે અગાઉ જાહેરમાં માથાકૂટ બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખીને તેમની હત્યા કરી નાખી હોવાનું આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. ગઈ તારીખ 13 માર્ચ 2024 રોજ ભેસાણ પોલીસ સ્ટેશનના ગળત ગામે જે હત્યાનો બનાવ બનેલો તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સાહેબ દ્વારા એલસીબી એસઓજીની ટીમ અને લોકલ પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા અને આઈડેન્ટિફાઈ કરવા માટે સૂચના કરવામાં આવી. તે અનુસંધાને આ જે બનાવ બનેલો તેમાં મરણજીના વિનુભાઈ ડોબરિયા અને જે અન્ય બે આરોપીઓ છે ગોરખ ચસ્કુભાઈ બસિયા, રાજુભાઈ બાઘુભાઈ બસિયા, આ બંને મૂળ રહેવાસી ગળતના હોય, પરંતુ જે રાજુ બસિયા છે તે હાલ અમરેલી રહેતો હોય. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે એસઓજી પીઆઈ અને પીએસઆઈસી દ્વારા તેમની ટીમ મારફતે આ જે બંને આરોપી નાસ્તા ફરતા હોય તેમને પકડી પાડેલ છે. આ બનાવની હાલ તપાસ ભેસાણ પીએસઆઈ ચલાવી રહેલ છે. હાલ જે તપાસના પ્રાથમિક તબક્કે પૂછપરછ દરમિયાન જે આરોપીઓએ હકીકત જણાવેલ તે મુજબ જે મરણજીના વિનુભાઈ સાથે અગાઉ લચન ચોરી બાબતે આ બંને આરોપીઓ પૈકી ગોરખ બસિયા છે તેની સાથે બોલાચાલી થયેલી હોય અને તે બાબતની અદાવતને રાખી અને આ ગોરખ બસિયાએ છે ગઈ તારીખ 13/3/2024 રોજ આ જે મરણજીના વિનુભાઈ છે તેમને રાત્રિના 9:30 કોલ કરી અને જે પીરની દરગાહ છે ગામની બાજુમાં ત્યાં બોલાવેલ અને ત્યારબાદ છે આ આરોપી છે એ હત્યાના ઈરાદે જ ગયેલા હોય અને મરણજનાને છે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવે છે.